સૌ પ્રથમ આભાર માનું છું ઓમ કમ્યુનિકેશનના સંચાલક અને સંયોજક એવા મનીષભાઈ પાઠકનો સાથી વક્તાઓ સમીરભાઈ ભટ્ટ અને ગુણવંતભાઈ વ્યાસ એમનો પણ આભાર માનું કે સરસ સમયસર પૂરું કરીને મારે માટે સમય રાખ્યો દસ વાગ્યા પહેલાં પહોંચવાનું એટલા માટે થોડુંક ચિંતા થતી હતી એટલે બિલકુલ ટુ ધી પોઈન્ટ હું જઈશ અને એટલા માટે જ થોડું લખીને પણ લાવેલી છું સૌ વાત એમ કરું કે આપણે ત્યાં જે સહોદરા લેખક છે જેમ દર્શનાબેન ધોળકિયા અને હરેશ ધોળકિયા શરીફા વીજળીવાળા આઈ કે વીજળીવાળા અને એનાથી જે વરિષ્ઠ એવા વર્ષા અડાલજા અને ઈલા અરબ મહેતા એમાં ઈલા અરબ મહેતાની મારે આજે વાત કરવાની છે કેટલી બધી આનંદની વાત છે એમાં તો ખાસ આમાં કે ગુણવંતરાય આચાર્ય અને એમના બે દીકરીઓ એ બરાબર એમના જેટલા જ સક્ષમ અને જેને કહેવાય કે એમનું વિપુલ પ્રદાન વર્ષાબેનનું પણ આપણે જાણીએ છીએ ઈલા અરબ મહેતાની વાત કરું તો ઓગણીસો ને છસઠમાં એમની પહેલી નવલકથા લખાઈ અને ત્યાંથી માંડીને અત્યારે બે હજારને વીસમાં એમનું એક નારી નારીવાદી વિચારણા એવું એક પુસ્તક એમનું બહાર પડ્યું છે એ ઉપરાંત ત્યાર પહેલાં સપ્તમાતૃકા પણ બે હજાર ઓગણીસમાં બહાર પડ્યું તો સતત એમનું લેખન ચાલુ જ રહ્યું છે નિરંતર સાતત્યપૂર્ણ એમ કહી શકાય અને બીજી વાત એ કે ઓગણીસો છસઠમાં એમણે ત્રિકોણની ત્રણ રેખાઓ નામે એક નવલકથા લખી અને ત્યાર પછી આખો આપણે પ્રોફાઇલ જોઈએ ને તો પહેલી નવ નવલકથા છે એટલે સર્જન ઉછાળ એ કેટલો બધો તીવ્ર કે વાર્તા પછી નવલકથા નહીં પણ પહેલાં તો નવ નવલકથા આવે અને પછી એમના છ વાર્તા સંગ્રહો એક પછી એક એમ આવે છે વચ્ચે વચ્ચે નવલકથાઓ પણ આવે છે એટલે આ રીતે નવલકથા અને વાર્તા અને સાથે સાથે એમનું વાંચન ઈલાબેનના પુસ્તક જે આપણે નવલકથાઓ વાંચીએ વાર્તાઓ વાંચીએ કે એમના કેટલાક ચિંતનના પણ પુસ્તકોમાં છે એમણે પરિચય પુસ્તિકા પણ લખી છે એમના કેરેરીના ઉપર પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ ઉપર અને ઉપરાંત સંપાદન પણ કર્યા છે મૃત્યુ વિષયક પણ એક સંપાદન કર્યું છે તો સતત એમનું ચિંતન આપણને ચાલતું રહ્યું હોય સતત એમનું વાંચન ચાલતું રહ્યું હોય આપણે જાણીએ છીએ કે તેઓ મુંબઈની સેન્ટ જેવિયર્સ કોલેજમાં અધ્યાપન પણ કરતા હતા એટલે એ રીતે એક વાંચન શિસ્ત પણ ખરી અને અંદરથી એક સજ્જ થવા માટેની સતત ખેવના એવું એમના છેલ્લા લગભગ ચારેક વર્ષથી હું મારે એમના ખૂબ સરસ પરિચયમાં આવવાનું બન્યું એમાં પણ મેં સતત જોયું અને એમની કૃતિઓમાં આપણને અંગ્રેજી જે કૃતિઓ હોય મેકબેથની વાત પણ આવે ક્યારેક ક્યારેક સિન્ડ્રેલાની સ્ટોરીની વાત હોય અને એને લઈને પણ એમણે ટૂંકી વાર્તા લખી હોય અને એ ઉપરાંત જે એમ જે અકબરના પુસ્તકો હોય કે ઓ જેરુસલામ જેવા પુસ્તકો હોય તો એ પ્રકારે જે આખું એક મુસ્લિમ કલ્ચર ઇઝરાયલ અને એ બધાનું જે કઈ રીતે એનું કલ્ચર છે એ બધું પણ વાંચનમાં આવે અને એ ઉપરાંત તેઓ ફર્યા પણ છે એટલે બ્રિટન જે છે એમાં પણ એમણે રહ્યા છે અને ત્યાંના લોકો સાથે એમણે વાર્તાલાપ કર્યો છે અને એને લગતી એક ડાયસ્પોરિક નવલકથા એ પણ ન્યૂ લાઈફ કરીને આપણને એક મળે છે એટલે એક સર્જનનો ખૂબ મોટો વ્યાપ જેને કહી શકાય એ આપણને મળે છે અને અનુઆધુનિક સમય મારા મિત્રોએ આધુનિક સમયની વાત કરી અને ત્યાર પછી અનુઆધુનિક સમયની વાત કરી તો અનુઆધુનિક સમય માટે ખરેખર એટલે એમ એમ કહેવાય છે બરાબર છે મારી વાત સાથે આપ સંમત થશો કે આધુનિક સંપ્રજ્ઞતાની સાથે અનુઆધુનિક સમય ચાલુ થયો છે એટલે અનુઆધુનિક છે એમાં આધુનિક સમાઈ જાય છે એ થોડોક એનાથી જુદો પડે છે પણ થોડુંક એને સાથે લઈને ચાલે છે અને એના જે વર્ણ વિષયો છે અનુઆધુનિકતાના એમાં એવી વાત છે કે જે હાંસિયામાં જે વસ્તુઓ ધકેલાઈ ગઈ કે જેને આપણે ગૌણ ગણતા હતા એને મુખ્ય ધારામાં લઈ આવેલા છે શોષિતો અને ઉપેક્ષિતો એની વાત થઈ છે જેમ આપણે ગુણવંતભાઈએ દલિતવાદની વાત કરી અને ઇલાબેન વિશે વાત કરીએ ત્યારે આપણે નારીવાદની વાત કરીએ અને એમાં બત્રીસ પુતળીની વેદના એ એક શિરમોર નવલકથા છે એટલું જ નહીં પણ અનુઆધુનિક સમયગાળામાં સીમાચિહ્નરૂપ અને સૌથી મેજર કહી શકાય એવી જો કોઈ કૃતિ હોય તો એ બત્રીસ પુતળીની વેદના છે અને તમે જુઓ કે એની પ્રસ્તાવનામાં ઇલાબેન લખે છે કે જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષોના હોય સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પુતળીઓ હોય જેનું કામ ફક્ત પુરુષોની ગુણગાથા ગાવાનું હોય ત્યાં જો એ પુતળીઓ પોતાની વેદનાને વાચા આપે તો સર્જાય છે બત્રીસ પુતળીની વેદના અનુઆધુનિક સમયને માટે એમ કહેવાય છે કે એમાં જે અનુસંરચનાવાદ જે એટલે અંગ્રેજી અંદર પોસ્ટ મોર્ડનિઝમ અને પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ એ બંને વસ્તુને સાથે પેરેલલ જાય છે અને અનુસંરચનાવાદ એટલે આપણે એમ કે મિનિંગ અને ટેક્સ્ટ એ બંને એટલે જે જે લખવાની રીતિ છે સર્જનની જે રીતિ છે એમાં એક પ્રકારનો જેને એમ કહેવાય કે એક ડેવિએશન એક પ્રકારનું ચેન્જ એ આપણને જોવા મળે છે અને બત્રીસ પુત્રીની વેદના એ આ પ્રકારની નવલકથા છે કે એમાં જે સ્ત્રીઓ છે એની એની આખી વાર્તા નથી પણ એ સ્ત્રીઓ જે અનુભવે છે એમનું જે મનોગત છે એની વાત છે અને એ પણ જેને આપણે જોયું કે સિંહાસનની જે પેલી આગળ આપણે જે વાર્તા વાત કહી એને લઈને એનું શીર્ષક પણ અપાયું છે અને એના સંદર્ભમાં અપાયું છે એટલે અનુઆધુનિકતામાં એક જે એની પદ્ધતિ છે મેટાફિક્શન રાઈટિંગ અબાઉટ રાઈટિંગ તો તમને મને સતત એમ લાગ્યું કે જ્યારે એમણે રાધા લખી ઇલા મહેતાએ રાધા લખી ત્યારે મને એવું લાગે કે એમની જે આગળની નવલકથા છે ને એ જાણે બત્રીસ પુતળીની વેદનાની તૈયારી રૂપે અથવા તો એ નવલકથાને એન્ટિસિપેટ કરે છે હવે એ નવલકથા આવવાની છે અને એના જાણે કે પૂર્વ પ્રસ્તાવના એટલે પૂર્વ એક એના તરીકે તે એ નવલકથાઓ લખે છે એવું આપણને લાગે છે તો એ રાધા જે છે એની વાત હું કરું તો એનું એક જેને કહેવાય કે એની જે શરૂઆતમાં જે રાધાનું સ્વમાન રાધા જે છે એમાં દલિત વિમર્શ પણ છે અને નારી વિમર્શ પણ છે એવું મને એ વાંચતી વખતે એવું અનુભવાયું કારણ કે એની અંદર જે રાજકુમારી વિદ્યાધરીને પાણીમાં ડૂબી જતી બચાવનાર રાધાની રાધાની સાહસની વાત પણ છે ઉત્તુળ સાથેના પ્રથમ પ્રણયના સંભ્રમની વાત છે સુતપુત્ર છતાં ક્ષત્રિય એવા પરાક્રમી અને સમર્થ સૌજન્યશીલ અધિરથની વાત છે અને રાધાને દાસી તરીકે રાખવાની વાત છે અને રાધાનું સમાન છે તો ઘણી બધી વાતો મેં એની અંદર નોંધી છે હું એના બહુ જ એના જેને કહેવાય કે ઊંડાણમાં નહીં જાઉં પરંતુ એની સાથે સાથે જ આ રાધાની જ પુસ્તકમાં એક વાત અહલ્યા પણ છે એટલે તમે જુઓ કે રાધા જે છે આ રાધા એ રહધેય જેના પરથી કર્ણની માતા એ રહધાની વાત છે અહીંયા આગળ અને એ રાધા દલિત છે અને છતાં એ કર્ણને જે રીતે ઉછેરે છે અને એ જે પોતાની એક વ્યક્તિતા ટકાવી રાખે છે એ રાધાની વાત છે અને એનામાં પણ એટલું જ સાહસ છે અને એટલા જ સંસ્કાર પણ છે કર્ણને એને એટલો સંસ્કારી પુત્ર તરીકે એણે ઉછેર્યો છે અને આ નવલકથાની અંદર કુંતી રાધાને મળવા માટે આવે છે તો એ કુંતી એની પાસે જ્યારે યાચના કરે છે તે વખતે રાધા કહે છે કે હા તારા પાંચ પુત્રો એ પાંચ પુત્રો જ રહેશે તો આવી એક કુંતીને પણ ઢાઢસ બંધાવનાર જે એ રાધા છે એની આની અંદર વાત છે અને ઇલાબેન લખે છે કે મહાભારતમાં માનવ માનવ વચ્ચે ભય ભય વચ્ચેના યુદ્ધો હિંસા કપટ ઈર્ષાના ફાટતા જ્વાળામુખીની આ કથા છે ધગધગતા લાવારસને અંતરમાં ભંડારી દેતી માતાઓની કથા કેવી મર્માંતિક કરુણ અને ઉજ્જવળ છે આ રધાના જ પેરાલ ચાલે એ રધા તે વખતે લખી લગભગ ઓગણીસો ને એક્યાસી ની પહેલા કારણ કે ઓગણીસો બ્યાસી માં બત્રીસ પુત્રીની વેદના પ્રગટ થાય છે ત્યાર પહેલાં રાધા આવી અને સપ્ત માતૃકા એ હમણાં આવી એ સપ્ત માતૃકામાં એમણે આખી જે સ્ત્રીઓ એટલે મંથરા કઈ કઈ દ્રૌપદી કુંતી આ જે તમામ સ્ત્રીઓ છે એના ઉપર શું વીત્યું હશે જ્યારે જે જે પણ બનાવો બન્યા ત્યારે એમના ઉપર શું વીત્યું માદરી માદરી અને કુંતી બંને જણા જાય છે પાંડુની સાથે વનમાં અને પછી આપણને ખબર છે કે માદરીની સાથે કામ વાસનાની પૂર્તિ કરતાં આપણા પાંડુ જે છે એનું મૃત્યુ થાય છે અને એ વખતે કુંતી કુંતીના મનમાં શું થાય છે તો આવા જે કેટલીક જે સ્પેસ જે મળે છે એના ઉપર આપણા ઈલા આરંભેતા છે એ લખે છે અને એટલે ત્યારે આપણને થાય છે કે જે પૌરાણિક પાત્રો છે એને રીરાઈટ કરવાનું હા આ એક ટ્રેન્ડ છે અનુઆધુનિકતાનો અંગ્રેજીની અંદર ટોમ સ્ટોપાર્ડ નામના જે એક નાટ્યકાર છે એણે એક નાટક લખેલું કે રોસેન ક્રેડ્સ એન્ડ ગિલ્ડનસ્ટન આર ડેડ તો હેમલેટની અંદર આ જે બે પાત્રો છે ને એ ચોકીદાર તરીકે આવતા હતા રોસેન ક્રેડ્સ એન્ડ ગિલ્ડનસ્ટન પણ આપણે જોઈએ ઘણી વખત કે જ્યાં ગૌણ પાત્રો છે જ્યારે પેલા મુખ્ય પાત્રો ની વચ્ચે સંઘર્ષ કે સંવાદ કે કંઈ ચાલતું હશે ત્યારે પેલા બે ચોકીદારો ઊભા હશે તો એના મનમાં એ જે વસ્તુ છે એની શું ઇમ્પ્રેશન હશે તો એ વસ્તુને જેને કહેવાય કે કેન્દ્રમાં લઈ આવવાનું કામ બરાબર એવી જ રીતે આપણે ત્યાં પણ આ પ્રકારનું કામ થાય છે અને ઈલાબેને એને પોતાની રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે હવે બત્રીસ પુત્રીની વેદના છે એની સેજ વાત કરું વધારે તો પહેલું તો આ જે શીર્ષક છે એ જે એક આમ ટ્રેજિક આયરની એ સૂચવે છે આપણને અને એમાં જે નાયિકા છે એ અનુરાધા ગુપ્તા એ લેખિકા છે અને એ જે નવલકથાની શરૂઆત થાય છે ને તો એ અનુરાધા ગુપ્તાએ એક હમણાં તાજેતરમાં એક નવલકથા લખી છે જેનું શીર્ષક છે બંધન તૂટ્યા હવે એ બંધન તૂટ્યાની અંદર વાત એવી આવે છે કે પુરુષ તરફ અવશ પરણે પણે ખેંચાતી એક સ્ત્રી અને જે એક શૃંગારનો ભાવ અનુભવે આ પ્રકારનું વર્ણન હોય છે અને એ વર્ણન એના પતિ વાંચે છે શરૂઆતમાં જ અનુરાધા ગુપ્તાના પતિ એટલે એ વાંચીને એકદમ આમ ચોપડી ચીડવાઈને બાજુએ મૂકી દે છે અને પછી વાતચીતમાં એને કહે છે કે કંઈ સારું લખણી બરાબર કંઈ સારું લખણી તમે જુઓ કે સ્ત્રી જ્યારે લખે છે ત્યારે કેવી રીતે એના ઉપર બંધન આવે છે તો એની વાત અને પછી અહીંયા આગળ અનુરાધા ગુપ્તાને તો ખરેખર પોતાનો નાનો દીકરો છે એને પણ સાચવવાનો છે પૂરેપૂરો એને જ સાચવવા કારણ કે એનો પતિ તો બીજા બધા કામમાં નોકરીમાં ને બધામાં વ્યસ્ત હોય એટલે પુત્રને સાચવતા સાચવતા એણે બધું જ કરવાનું છે અને આજુબાજુ એટલું બધું એવું દેખાય છે એટલા બધા પાત્રો દેખાય છે કે એ બધાના ભીતરને દલે દલ ખોલવાની ખરેખર એની તો નેમ છે અને પછી એવું બને છે કે આર્યનારી હિતવર્ધક મંડળ કરીને આવું એક પોમ્પસ કહેવાય એવું એક નામ ધરાવતું એક મંડળ છે અને એને એની કંઈક શતાબ્દી ઉજવવાની છે એટલે એને નાટક લખવાનું છે એટલે ત્યાં શાસ્ત્રીજી કરીને એક જે છે કે જે શાસ્ત્રીજી જેને કહેવાય કે સ્ત્રીઓની બાબતે એકદમ આદર્શ એવા ખ્યાલ ધરાવે છે અને અનુરાધા ગુપ્તાને આમંત્રણ આપે છે કે તમે અમારા માટે નાટક લખો પણ જોજો હં એમાં સ્ત્રીને પેલું આદર્શને એ પ્રકારે ચિતરવાની છે ને બધા એના આ નવલકથાની અંદર ઘણા બધા એવા વાક્યો આવ્યા જ કરે છે શાસ્ત્રીજી બોલે છે તો તમે ઈલારમ મહેતાની આ આ એક બહુ વિશેષતા છે કે શાસ્ત્રીજીના પાત્રની જે બાની છે એની જે ડિક્શન છે એ અલગ પ્રકારની છે જુદી જુદી જે સ્ત્રીઓ ત્યાં આગળ છે એ બધા સ્ત્રીઓને પણ એને ઇન્ડિવિજ્યુઅલ એ રીતે એનો કેરેક્ટર બનાવેલા છે એટલે એ અને પછી અનુરાધા ગુપ્તા જેમ જેમ બધાના સંપર્કમાં આવે છે અને એમાં જે ખાસ કરીને ચાર જે પાત્રો છે એના મનોગતની વાત આની અંદર આવે છે તો કેવી રીતે એક રેખા કરીને પાત્ર છે કે જે શિકાર એટલે ખરેખર એવું ખબર પડે છે એને પાછળથી લગ્ન થઈ જાય પછી દસ વર્ષે એને ખબર પડે છે કે કોઈક દોસ્તારોએ એમ કીધેલું કે બોલ તું અને એમ કે કે જીતી આપે અથવા અને પત્ની બનાવે તો ને એ શરતની અંદર આ રેખાને પત્ની તરીકે લઈ આવેલો આ પતિ છે એવી એને ખબર પડે છે અને જે રીતે એનું શોષણ થતું હોય ને એ બધી વાત એની અંદર વાંચીએ ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે છે કે જે સ્ત્રીનું જે વાસ્તવ છે સ્ત્રીના મનોજગતનું વાસ્તવ છે હા સ્ત્રીને વિકાસ કરવો છે પરંતુ એના કેટલા બધા વિઘ્ન દોડ જ કરવાની છે એની વાત જુદા જુદા પાત્રો રૂપે એની અંદર આવે છે એ વાત મેં એની અંદર ખૂબ ડિટેલમાં લખી છે હું થોડુંક ખાલી વાંચું એક જગ્યાએ ઈલા અરબ મહેતા પ્રેમચંદનું વાક્ય ટાંકે છે પ્રેમચંદનું વાક્ય શું છે સ્ત્રી જો પુરુષના ગુણ કેળવે તો તે ઉલટા કહેવાય છે પણ પુરુષ સ્ત્રીના ગુણો કેળવે તો પ્રેમ ક્ષમા સેવા નો એ મહત્મા ગણાય છે તો એ મહત્મા ગણાય છે એટલે તમે જો કે એટલે આપણે સિમોન દ બુવાએ કીધેલું કે ભાઈ ખરેખર સ્ત્રી છે કે પુરુષ એ જન્મતા નથી પરંતુ એને બનાવવામાં આવે છે એને એ રીતના ઉછેરવામાં આવે છે કે છોકરો હોય તો એને એ છોકરાએ કંઈ લડાય હ અને છોકરી એ આ જ પ્રકારે વર્તાય એટલે આપણે જે કેટલાક લક્ષણો છે એ એવી રીતે એટેચ કરી દીધા છે કે જેને કારણે સ્ત્રી પણ અમુક પ્રકારે વર્તે તો એ ગિલ્ટ અનુભવે આવું આપણે આજુબાજુ અને સ્ત્રીઓ તો આ બધું આમાંથી પસાર થતી જ હોય એટલે બત્રીસ પુતળીની વેદના જે છે એ દરેક સ્ત્રીને પોતાની વેદના લાગી શકે લાગે એ પ્રકારની આખી નવલકથા છે એમાં છાયા પરાશર દવે કરીને પણ એક પાત્ર છે કે એને ખબર છે કે એટલે સ્ત્રી જ્યારે ઘરનો દાદર ચડે ત્યારે એની બુદ્ધિ પ્રતિભા પ્રતિષ્ઠા બધું એક ખૂણામાં ભંડારી દેવાનું દાદર ચડે એટલે પૂરેપૂરા પત્ની બની જવાનું પુત્ર વધુ બની જવાનું અને પતિ જો ચીડાયેલો હોય તો પોતે સરસ ભેટ લઈ આવી હોય તો પણ પતિ એને કેવો રિસ્પોન્સ આપે બરાબર એને બરાબર જુએ પણ નહીં બરાબર આ બધું એની અંદર આવે છે એટલે જે રામાયણની ચાર નારીઓ છે કઈ કઈ કૌશલ્યા સીતા અને મંથરા એની છાયા આપણને સાંપ્રત નારીના જીવનમાં પણ દેખાય છે એ વાત બત્રીસ પુત્રીની વેદનામાં જે આ પુરુષ સત્તાક વ્યવસ્થામાં એટલે એક જણે બહુ સરસ કહ્યું છે કે સ્ત્રીઓની વ્યથાની વાત તો પહેલાં પણ થતી હતી પરંતુ સ્ત્રી હોવાને કારણે સ્ત્રી હોવાને કારણે એને જેમાંથી પસાર થવું પડે છે કારણ કે એ ફિમેલ છે એટલે એક જગ્યાએ એવું પણ કીધું કે ભાઈ એને કારણ કે એને એ જન્મ પુરુષ જે છે એણે બાળકને ઉછેરવાનું નથી એટલે સ્ત્રીને બાળક ઉછેરવાનું છે એટલે એની જવાબદારી બની જાય છે કેટલી કેટલીય બધી જગ્યાએ એનું બંધન બની જાય છે બરાબર તો એ આખી વાત ઇલા અરમ મહેતાએ લખી છે ત્યાર પછી એક જે નવલકથા છે એના ઉપર પણ હું આપણું ધ્યાન દોરવા માગીશ એ પાંચ પગલાં પૃથ્વી પર આ પણ તમે જો આપણે નવલકથાનું શીર્ષક વાંચીએ આપણને સાત પગલાં આકાશમાં યાદ આવે અને સાત પગલાં આકાશમાં પછી જ આ પાંચ પગલાં પૃથ્વી પર પણ આ નવલકથા લખાયેલી છે અને એમાં એમણે આપણે કે આંતર વાત આવે છે અનુઆધુનિકતામાં ઇન્ટરટેક્ચ્યુઆલિટી તો અહીંયા આગળ પણ એમણે બત્રીસ પુત્રીની વેદનાનું જે પેલું અનુરાધા ગુપ્તાનું જે પાત્ર છે લેખિકા તરીકેનું એ આ પાંચ પગલાં પૃથ્વી પરમાં એમણે આ સ્વીકાર્યું છે એટલે શરૂઆતમાં એક પરિસંવાદ હોય એમ ફેમિનિઝમનો કે એવો સાહિત્ય અંગેનો અને એની અંદર અનુરાધા ગુપ્તા જાય હોલમાં બેઠી હોય અને ત્યાં આગળ એક સ્ત્રી કે જેને એમ લાગે છે કે આમ ઓજસ્વી છે વિચારશીલ છે એની સાથે એની દોસ્તી થાય છે અનુપા કરીને અને પછી આખી એ અનુપાની કથા એની અંદર આવે અને અનુપા જે છે એ પણ બહુ જ સ્વતંત્ર રીતે ઉછરેલી છોકરી છે પરંતુ જ્યારે લગ્ન કરે છે અને ત્યાર પછી એને સાસુ પણ સારા છે વિમળાબા બહુ સમજુ છે પરંતુ એની અંદર એ પણ બતાવેલું છે કે વિમળાબા એમની આકાંક્ષા શું છે આપણે એમ કે ને કે આપણે આગળની સ્ત્રીઓ આપણે જોઈએ તો એ લોકોની આકાંક્ષા શું હોય તો કે સારી રીતે ઘર રહે રવિવાર હોય તો ઘર સાફ સફાઈ કરવાનું આ બધું કામ હોય અને પેલી જે સ્ત્રી છે એને કંઈક બીજી એની ઈચ્છા છે બરાબર એને કંઈક પોતાનામાં જે પડેલું છે પોતાની જે કંઈક એબિલિટી છે ક્ષમતા છે કોઈ ટેલેન્ટ છે એનો વિકાસ કરવાની ઈચ્છા છે પણ એ વ્યક્તિને સમજવા વાળું કે એને સ્પેસ આપવા વાળું કોઈ નથી તો પાંચ પગલા પૃથ્વી પર કેવી રીતે ચાલે એની આખી વાત છે પરંતુ બત્રીસ પુત્રીની વેદના એ આટલી બધી કેમ વખણાઈ અને બીજી નવલકથાઓ કેમ નહીં એની પાછળ મને એક કારણ એ લાગે છે તેઓ એક જગ્યાએ કહે પણ છે ઈલાબેન કે સમન્વયકારી વલણ એમણે અંતે રાખ્યું છે પાંચ પગલાં પૃથ્વી પરમાં પણ અંતે પહેલાં છૂટાછેડા પણ લઈ લે છે આખી બધી એને ઘણા બધા એમાં સફરિંગમાંથી પાસ થવું પડે પછી એક જગ્યાએ નક્કી કરે છે કે હવે હું છૂટાછેડા લઈ લઉં પેલો મિહિરને સમજાતું નથી કે કેમ છૂટાછેડા પછી છેલ્લા અંતે પણ વાત એવી જ આવે છે કે મિહિર એને સમજે છે અને એમ કહે છે કે હા હવે હું તમને મિસિસ મિહિર તરીકે નથી પ્રપોઝ કરતો તમે મિહિર હું મિહિર અને તમે અનુપા તો પણ આ એક જે આદર્શ જે એક ચિત્ર છે એ કેટલું શક્ય છે એ એક વિચારવા જેવી બાબત છે પરંતુ એમણે મોટાભાગની નવલકથાઓમાં અંતે સમન્વયકારી એક વલણ રાખ્યું છે એમની જે એક વાડ કરીને હમણાં બે હજારને અગિયારમાં એક નવલકથા પ્રગટ થઈ એનો રીટા કોઠારીએ ધ ફેન્સ એમ કરીને એનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે તો એ નવલકથા એમણે શરીફાબેનનો એક લેખ ધરતીનો છેડો ઘર કે જેમાં એમણે પોતાની વાત લખી કે ભાઈ મને સુરતમાં ક્યાંય પણ ઘર રહેવા માટે મળ્યું નહીં તો ઈલાબેન કહે છે પોતાની કેફિયતમાં કે આ જે નવલકથા છે એનું ઘણા વખતથી મારા મનની અંદર એક વાત હતી પણ આ જે લેખ વાંચીને પછી મેં એ નવલકથા એવો ધક્કો વાગ્યો કે એમણે નવલકથા લખી વાળ એમાં ફાતિમા નામનું જે એક મુસ્લિમ યુવતી એનું પાત્ર છે ખૂબ તેજસ્વી છે બહુ જ સરસ વક્તવ્ય આપે છે ખૂબ ભણવામાં ખૂબ સરસ છે નાની સ્કૂલમાં ભણતી હતી ત્યારથી એ ફાતિમાનું પાત્ર આખું વિકસાવ્યું છે ઈલાબેને અને પછી એનો ભય જે છે એ કેવી રીતે આતંકવાદીનીને એવી બધી પ્રવૃત્તિઓમાં સંડોવાઈ જાય છે અને છતાં પણ ફાતિમા તો પોતાનો રસ્તો બરાબર જારી રાખે છે અને ત્યાં આગળ ઘણા બધા રેફરન્સીસ બધા મુસ્લિમ કલ્ચર અથવા તો મુસ્લિમ એથિક્સ કે આ બધા જે ફિલોસોફીને લગતા ઘણા બધા સંદર્ભો એની અંદર ઈલાબેને મૂકેલા છે પરંતુ વળી પાછું અંતે તો વાડમાં એવું જ થાય છે કે વાળ કાયમ જ રહે છે ફાતિમા જે છે એ છેલ્લા પોતાનું ઘર બનાવવાનું એક એના મનમાં સપનું હોય છે એને માટે એને ખૂબ ભટકવું પડે છે અને જુદા જુદા બિલ્ડરો એ મુસ્લિમ હોવાને કારણે એને ના પાડે છે પરંતુ પછી એક જણ તૈયાર થાય છે અને ખુશ થઈ જાય છે કે ચલો હું આ હિન્દુઓની વસ્તીમાં આ લોકોની સાથે જ રહીશ પણ ત્યાં અંતે ઈલાબેન એવું લાવ્યા કે એક એવું ખબર પડે છે કે ના પછી કોઈક બીજા પણ મુસ્લિમ આવ્યા અને એ આખું જે વચ્ચે એક વાડ થઈ ગઈ અને પેલો જે છે એ એલોકોનું એપાર્ટમેન્ટ આ આલોકોનું એપાર્ટમેન્ટ એટલે આ રીતે એની અંદર પણ જેને કહેવાય કે થોડુંક જે પરંપરાગત અથવા તો જે એક રૂઢિગત એ પ્રકારનો અંત એમણે આપ્યો છે હવે આપણે જો થોડીક ટૂંકી વાર્તાઓની વાત કરીએ તો ટૂંકી વાર્તાઓના એમના છ સંગ્રહો છે એમાંથી મને બે સંગ્રહો નહીં મળી શક્યા પરંતુ મેં જોયું તો કે એકસો પચીસ કરતાં વધારે એટલી વાર્તાઓ થાય એની જે આપણે સંખ્યા જોઈએ તો હં એક સિગરેટ અને એક ઝૂપસળી એમાં બાવીસ વાર્તાઓ છે વિયેના વૂડ્સમાં સત્તર વાર્તાઓ છે ભાગ્યરેખામાં ભાગ્યરેખા અને બળવો બળવી બળવું આવા શીર્ષકનો એક વાર્તા સંગ્રહ છે એ મને નહીં મળી શક્યો યોમ કિપુરમાં ત્રેવીસ વાર્તા છે કાળી પરજમાં સોળ વાર્તા છે કાળી પરજ હજુ હમણાં જ થોડા વખત પહેલાં બહાર પડ્યો એવો વાર્તા સંગ્રહ છે હવે આ વાર્તાઓની અંદર તમને ડાયસ્પોરિક વાર્તાઓ મળે જે એક ન્યૂ લાઈફ કરીને એક શોર્ટ સ્ટોરી પણ એમણે લખી એવી જ એમણે એક નવલકથા લખી કે જેની અંદર એક જે મુખ્ય પાત્ર છે સ્ત્રી પાત્ર યુવતી એ કેવી રીતે પરદેશથી આકર્ષાઈને ત્યાં આગળ એ જાય છે હા ખરેખર એને લઈ જવામાં આવે છે એટલે પેલા સાસુ છે ને પોતાનો એટલે પોતાનો છોકરો છે એક માનો દીકરો એ ત્યાં આગળ કોઈ અંગ્રેજી યુવતીની સાથે રહેતો હોય છે એટલે એને એમ થાય છે કે આ સુશીલ છોકરી આવશે તો મારો છોકરો કદાચ લાઈન ઉપર આવી જશે ઠેકાણે આવી જશે પરંતુ જાય છે અને પછી શું થાય છે અને એ છોકરીને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એની આ ન્યૂ લાઈફ એ વાર્તા છે અને પછી નવલકથા પણ છે બીજી એમની એક વાર્તા સંપાદનોમાં પણ લેવાયેલી એવી શમિક તું શું કહેશે એની અંદર આ સ્ત્રી શોષણની વાત મને ઘણીવાર બહુ જ એવું થાય છે ગુણવંતભાઈ સમીરભાઈ કે સતત આમ છે તે ઈલાબેનને સ્ત્રી માટેની નિસ્બત એ પહેલેથી તે અત્યાર સુધી બરકરાર રહી છે એટલું જ નહીં પણ એને માટેની જાણે નવી નવી રીતો નવા નવા પાત્રો નવી નવી પરિસ્થિતિઓ નવી નવી ઘટનાઓ આ બધું શોધીને સતત એ એને કોઈક ને કોઈક રીતે એને એ વર્ણવતા રહ્યા છે આ શ્રમિક તું કહેશે એમાં પણ આ યોગીની કરીને જે એક પતિ પત્ની છે એમાં યોગીની જે છે એ સરકારી ઓફિસમાં નોકરી કરે છે અને ત્યાં નવા બોસ આવે છે પહેલાં તો બધું સારું વાતાવરણ હતું પણ બે જ છોકરીઓ નોકરી કરે છે એટલે બે સ્ત્રીઓ અને પેલા જે બોસ આવે છે એ આવા વાંસના લોલુપ છે અને ગમે તે રીતે ગમે તે દ્વીઅર્થી કંઈક બોલે છે અને આ આમાં બધું હાસ્યનું પણ કેટલી બધા હસી પડે એને એ રીતનું પણ બધી વાત આવે છે અને પછી પેલી જ્યારે ઘરે આવે છે એનો પતિનું નામ શમિક છે તો શમિકને એમ થાય છે કે કેમ આજે તું કે મૂંઘી મૂંઘી છે કે વગેરે પણ આ વાત એમ ખુલી રે નથી કહેતી પરંતુ પછી શમિકની સાથે બજારમાં જાય છે અને કહે છે કે આ મારી ચંપલ છે ને જરા તૂટી ગઈ છે ને તો મારે એક મજબૂત ચંપલ લેવી છે તો ત્યાં આગળ વાર્તા પૂરી થાય છે આવો એક એમણે અંતનો આપેલો છે એમ પછી આ બળવો બળવી બળવું છે ને એની અંદર એમણે કેવું કર્યું છે કે એક જગ્યાએ શિક્ષક આમ સુશીલા છે ભણવતી હોય છે એનો વર દારૂ પીધેલી હાલતમાં એની પર જુલમ ગુજારતો હોય છે અને એ ત્યાં આગળ વર્ગમાં લેસન આપવા માટે જાય છે લેસન આપવા જાય છે તો એક વિદ્યાર્થીની પૂછે છે આમ સ્વાભાવિક રીતે કે અઢારસો સત્તાવનનો બળવો કેમ એટલે પહેલાં તો એને સમજ નહીં પડી પછી કહે કે એટલે બળ બળવો કેમ કહેવાય છે એમ એને એટલે બળવી કેમ નથી કહેવાતું એમ તો એની સાથે જ સ્વાતંત્ર્ય સંગ્રામ વિપ્લય વિપ્લવ એ બધા શબ્દો પુલ્લિંગ કેમ અને દરિયો પહાડ ડુંગર એ બધા પુલ્લિંગ કેમ અને શાંતિ સેવા નમ્રતા આ બધા કેમ સ્ત્રીલિંગ બરાબર તો એની આખી ચર્ચા એ વાર્તાની અંદર એટલે ખરે એ વિદ્યાર્થીઓ દ્વારા અને પછી તો એ ચાલે છે એમાં તપેલી કળછી પણ સ્ત્રીલિંગ પ્રેમ પુલ્લિંગ અને પછી એ કહે છેલ્લા અંતે પેલી જે માસ્તરાણી છે એટલે કે જે મુખ્ય પાત્ર છે તે કે ચાંદલો એ ઉખાડીને ફેંકી જ દેવો જોઈએ બિંદી પણ નહીં ચાંદલો પણ નહીં એ બધા સ્ટીકરો છે ચોંટાડવાના દેખાડવાના સ્ત્રીઓએ તે ઉખેડીને ફેંકી દેવા પડશે અને કપડાંની થેલી લઈને પછી એ પોતે ઘરની બહાર નીકળી જાય છે એનો પતિ જે પેલો પીધેલો હોય છે અને જે જુલમ ગુજારતો હોય છે એક તબક્કે બહાર નીકળી જાય છે તો આવી બળવો બળવી બળવું આ એનું શીર્ષક છે એના ઉપરથી આખો વાર્તા સંગ્રહ પણ છે આવી રીતે ઘણી બધી વાર્તાઓમાં પણ એ બધાની વાત હું ક્યાં કરું કારણ કે મને ગુણવંતભાઈએ ઉધાર સમય આપ્યો છે તો પણ આટલું એટલે હું તો મારે અહીંયા માત્ર આમ પણ એટલું કહેવાનું હોય કે જેથી કરીને આપણે એમની વાર્તા અને નવલકથા વાંચવા માટે પ્રેરાઈએ એક કાળી પરજ નામનો જે વાર્તા સંગ્રહ છે એમાં જે વાર્તા છે એમાં પણ રંગભેદની વાત આપણે એમ કહીએ ને કે આપણે એવું ઘણી વાર કહીએ છીએ કે પેલા જે ગોરા લોકો છે એ લોકો રંગભેદ કરે છે હા પરંતુ આપણે ક્યાં નથી કરતા આપણે પણ અહીંયા આગળ કરીએ છીએ એટલે અહીંયા આગળ એક આખી વાર્તા નહીં કરું પણ એની જે હિન્દી હિન્દુ જે માં છે એને પહેલાં ખબર પડે છે કે પોતાની જે દીકરી છે એ ગ્રેગરીના પ્રેમમાં છે તો પેલી ખુશ થઈ જાય છે અહીંયા આગળ પેલા ન હન્યો તેનો રેફરન્સ આવે કે પેલો મિરચા જે છે તે ખુશ થઈએ કે વાહ સરસ એમ કે પેલું ન હન્ય તેમાં અમૃતાને પેલા એના જેવો જેમ કે પ્રેમ કેમ એમ તેમ કરીને બધું આદર્શવાદ બધું મનમાં મનમાં વિચારે છે પછી જ્યારે પેલો ગ્રેગરી આવે છે તો એ હબસી હોય છે એટલે એકદમ એને જોઈને ચીસ પાડી ઉઠે છે એમ એટલે ત્યારે કહેવાય છે કે આપણે પણ આમાં માનીએ છીએ તો આવી ઘણી બધી વાર્તાઓ છે મેં ઘણા બધા વિશે મેં ઘણું બધું લખ્યું પણ છે પણ મને એવું લાગે છે કે બધું તો નહીં કહેવાય ખાલી એક વાત કરી દઉં એટલા માટે કે એવું નથી કે ઈલાબેને માત્ર સ્ત્રી પાત્રો સર્જ્યા છે એક દરિયાનો માણસ કરીને નવલકથા છે એમાં બે પુરુષ પાત્રો છે હં ત્યારે મને એમ ગુણવંતરાય આચાર્યની દીકરી દરિયાનો માણસ નવલકથા લખે બહુ જ સરસ નવલકથા છે કારણ કે એમાં બે ભાઈઓ છે દેવાંગ અને હેમાંગ અને આ જે દેવાંગ છે એને બહુ શોખ હોય છે પહેલેથી આમ શીપ ઉપર નોકરી કરવાનો એનો અનુભવ લેવાનો અને પછી અત્યારે માંદો પડ્યો છે અને હોસ્પિટલની અંદર છે અને એણે એની પત્નીને એમ જ કહું છે કે માને કુટુંબમાં મારું કોઈ છે જ નહીં પરંતુ એક તબક્કે એને લોહીની કેવી કંઈ જરૂર પડે છે એટલે પછી પેલી પત્ની છે ને તે કંઈ બધું શોધી કાઢે છે એમ થાય કે કંઈક કોઈક તો હશે જ અને પછી શોધતાં શોધતાં ખબર પડે કે એનો ભાઈ પણ છે પરંતુ એ બે ભાઈઓની વચ્ચે એ બે ભાઈઓ એકબીજાને ખરેખર સમજી શક્યા નથી એ લોકોનો ઉછેર કેવી રીતે થયો છે અને કેવી રીતે આપણે ઘણી વખત કરીએ છીએ ને એવું કે બે બહેનો અને બે ભાઈઓ એ બંનેની વચ્ચે ઉછેરવામાં ઘણી વખત તો મા બાપ પણ એવો ભેદ રાખતા હોય છે કે જેને કારણે બંનેનું વ્યક્તિત્વ અલગ થાય છે બે વચ્ચે જે એક પ્રકારની હર્મની રહેવી જોઈએ એ રહેતી નથી તો એવી એક સરસ વાર્તા દરિયાનો માણસ એમાં પુરુષ પાત્રો પણ છે તો મને એવું લાગે છે કે ઈલાબેન વિશે તો એમની અઢાર નવલકથાઓ આટલી બધી વાર્તાઓ સંપાદનના પુસ્તકો એટલે કેટલું બધું હોય પરંતુ એક થોડુંક આચમન કરાવીને હું સંતોષ લઉં છું અને મનીષભાઈનો ફરીથી આભાર માનું છું મિત્રોનો આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું મંચસ્થ વક્તાઓ દ્વારા આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બધા વક્તાને આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું વક્તાઓ આપનો આભાર આપણે વંદન સૌ પ્રથમ તો પાંચ દિવસ જે સાહિત્ય પંચામૃત કાર્યક્રમ જે રહ્યો એ આજે પૂર્ણ થાય છે આપ સૌ ઉપસ્થિત રહ્યા આપનો આભાર ગુજરાતી સાહિત્ય પરિષદ અને એમના હોદ્દેદારો અને કર્મચારીગણનો આભાર અને આ પાંચે દિવસ કાર્યક્રમની જે સરસ નોંધ જે કે ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફરશ્રી એમનો આભાર આયોજન થયેલ તમામ કાર્યક્રમોની જાણ આપણે કુરિયર દ્વારા કરતા હોય છે જેમને ના મળતા હોય તો એ એમનો વોટ્સઅપ નંબર બહાર લખાવી શકે છે તો હવે જ્યારે આગામી જે કંઈ કાર્યક્રમનું આયોજન થશે તો વોટ્સઅપના માધ્યમ દ્વારા અમે આપણે જાણ કરીશું બીજું કે ખાસ મધ્યકાળ યુગના સર્જકોથી માંડીને અનુઆધુનિક યુગના સર્જકો એમનો એક આપણે પ્રતિનિધિ સર્જકોનો એક ફોટાવાળો એક મગ બનાવ્યો છે જે એકસો પચાસ રૂપિયાની કિંમતથી અહીંયા ઉપલબ્ધ છે એ ખૂબ જ લગભગ દસ એક જ નંગ બાકી છે તો એ જો આપણે લેવા ઈચ્છતા હોય તો એકસો પચાસ રૂપિયાની કિંમતથી એ મળી શકશે આમ તો સામાન્ય રીતે આપણે દર મહિને એક કે બે કાર્યક્રમ તો કરતા જ હોઈએ છે ત્યારે કોઈ પણ પ્રકારને આપણે દાનની અપીલ કરતા નથી હોતા પણ વર્ષ દરમિયાન જ્યારે પાંચેક દિવસના આવા વિશિષ્ટ મહોત્સવનું આપણે આયોજન કરતા હોઈએ છીએ ત્યારે સંસ્થા પાસે સ્થાયી આર્થિક ભંડોળ હોવાથી આપ સંસ્થાને દાન કરી શકો છો જેથી સંસ્થાની પ્રવૃત્તિને વેગ મળે ફરીથી આજના જે વક્તાઓ આવ્યા છે સમીરભાઈ ગાંધીનગરથી આવ્યા છે એ સમર્પણ આર્ટ્સ કોલેજમાં એ અધ્યાપન શિક્ષણ સાથે સંકળાયેલા છે સેવા આપી રહ્યા છે ગુણવંતભાઈ ખાસ આણંદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આણંદ આર્ટ્સ કોલેજમાં એ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે સંધ્યાબેન છેક બારડોલીથી ડ્રાઈવ કરીને અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે પાછા એમને પહોંચવાનું પણ છે એ પણ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે એ ઉપરાંત ત્રણેય વક્તાઓ સાહિત્યના તમામ સ્વરૂપોમાં સારું એવું એમણે ખેડાણ પણ કરેલું છે ફરીથી મંચસ્થ વક્તાઓનો આભાર અને વંદન આ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ એક સમૂહ તસવીર લઈએ અને બહાર ચા કોફીની વ્યવસ્થા છે અને આપ સૌ ન્યાય આપશો આપનો આભાર